સંખેડા તાલુકાના અમલપુર માજરોળ ગામ પાસે રેલવેના ગંડારામાં પાણી ભરાતા ગામ લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી. ચોમાસું સત્ર પૂરું થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી ગરનારામાં પાણી ભરાયેલા છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સાફસફાઈ કે કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી. તંત્રને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં પણ અત્યાર સુધી આ ગરનારાના પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ગામ લોકો દ્વારા સરકારી અધિકારીઓ અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે. અમલપુર માંજરોળ ગામની ખેડૂતોના અવરજવર માટે પાણી ભરેલા કુંડ કીચડની અંદરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે અને મેઇન રસ્તાથી 100 મીટર દૂર આવેલું છે. આ ગરનારું 100 મીટરનો રસ્તો પણ એકદમ કીચડથી સવાયેલું છે. ત્યાં પણ મંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતોને આવી ગંભીર હાલાકી હોવા છતાં પણ કેમ તેમની સામે જોવામાં નથી આવી રહ્યું? કેમ તેઓનું કોઈ સાંભળતું નથી? શું તેઓને આ એક પ્રકારની સજા આપી રહી છે સરકાર? તે પણ એક વિષય બન્યો છે. અલ્લા રખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. ઉડોડિયા મુક્તિસ સરદારસિંહ, ગામ અમલપુર માંજરોળ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. આ ગણનાળું છે રેલવેનું. આજે જ્યારથી બનાવ્યું છે ત્યારથી પાણીની સમસ્યા રહે છે. અમારે 4 મહિના અમારા કોઈ પાક વાવેતર થતું નહીં ખેતરમાં. અમારી જમીન 600 થી 700 વીંગા જમીન છે આ રેલવેના ગણનાળા કહેવાય. ના ટ્રેક્ટર જાય, ના બળદગાડું જાય, ના બાઇક જાય. બીજું કે વર્ષોથી સમસ્યા છે. અમે રેલવેને વાત કરી, બધી વાત કરી, કોઈ એનો નિકાલ કરવા રાજી નહીં, કોઈ પાણી કાઢવા રાજી નહીં. તો કેટલું અમે સહન કરીએ? કોણ અમારો વેપાર કરશે 4 મહિનાનો વાવેતર? સરકાર આપશે? રેલવે સરકાર આપશે? કેન્દ્ર સરકાર આપશે? કોણ આપશે અમને? એટલે આ ત્રાસી ગયા છે. હવે જો આ નહીં એનો નિકાલ આવે ને તો પછી ગણનારું પૂર દઈશું. આખું ગામ ભેગું થાય. જેને જે ઉખાડી લેવો એને ઉખાડી લે, જા, આપણે તૈયાર છે. બરાબર? પણ આ નિકાલ થવો જોઈએ અને આ ગણનારું પૂર દેવું જોઈએ. કારણ કે ના હોય તો અમને ફાટા કાપી દો, કાં તો બ્રિજ બનાવી આપો. પણ આ રેલવેના ગણનારા બધા જ ફેલ છે. આજે બહોળાથી જે ઉદયપુર સુધી બનાવે બધા ફેલ જ છે. તમે રજૂઆત કોને કરી હતી? રેલવેને રજૂઆત કરી, બધાને ઉદયપુર રજૂઆત કરી, કોઈ એનો નિકાલ આવતો નથી. કલેક્ટર ઓફિસમાં પણ એની રજૂઆત કરેલી છે, રેલવેમાં પણ કરેલી છે, પ્રતાપનગર. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદપ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે. જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચ્યા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી, સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50 થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો,
ગામઠી લીલી ડુંગરીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા, ઉપરાંત આપણા બાળકો મિત્રો સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીજ બટર મસાલા, સ્પેશિયલ ચીજ સેવ ડુંગરી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીજ લીલી ડુંગરી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે આંટ પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.